વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ધર્મોત્સવ અને સેવા ઉત્સવના સુભગ સમન્વય સમાન મેગા બ્લડ ડોનેશન અને શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધા કાર્યક્રમ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પરાક્રમસિંહ રાણા। આજે સમગ્ર ભારતમાં એક અનેરો આનંદ છે। દુનિયાના સર્વોચ્ચ લોકપ્રિય નેતા ભારતના દ્રઢ નિર્ણય શક્તિ મક્કમ મનોબળ અને એવું જ સક્ષમ નેતૃત્વ ધરાવતા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે। અમારો ભારતીય જનતા પાર્ટી આખો પરિવાર સમગ્ર દેશમાં વિવિધ સ્વરૂપે નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે। કોઈ રક્તદાન, કોઈ સર્વ રોગ નિદાન કેમ્પો, કોઈ નરેન્દ્રભાઈના જીવનચરિત્રોના પ્રદર્શનો, કોઈ ગરીબ અનાથ લોકોને મદદરૂપ થવાના સેવાકીય કાર્યક્રમો, આમ જુદી જુદી રીતે સમગ્ર દેશમાં આજે નરેન્દ્રભાઈ મોદીની જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે। ગુજરાત માટે તો આનંદનો ઉત્સવ છે, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર છે। અને આ ઉજવણીના ભાગરૂપે આજે સવારે અમારા સાંસદબેન શ્રી પૂનમબેન માડમ દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ, અમારા જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્રોનું ચિત્રોનું પ્રદર્શનનો પણ એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ, અને અત્યારે અમારા જામનગર શહેરના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ મહા મેગા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે હું ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ જાડેજા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત છું। બહુ મોટી સંખ્યામાં યુવાન મિત્રો હોંશે હોંશે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે પોતાનું લોહી એટલે કે બ્લડ સ્વેચ્છાએ આપી રહ્યા છે। આમ આખા ભારતમાં આજે આ રીતે આ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે। લોકો નરેન્દ્રભાઈની દીર્ઘાયુષ માટે, સારી તંદુરસ્તી માટે અને નરેન્દ્રભાઈ હજી પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરતા રહીએ એના માટે શુભકામનાઓ પાઠવી અને ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છીએ।